100% કહેવાય કે જો આ બધું એડમિનિસ્ટ્રેશન પરફેક્ટલી ચાલે ને તો આ બધા જે બી અસામાજિક તત્વો આવીને કામ કરે છે જીઆઈડીસીમાં તો તે અટકી શકે છે। નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, સુરતમાં ગઈકાલે એકદમ ગંભીર કહી શકાય એવી ઘટના બની છે। કેમિકલના પાણીને ખાલી સ્મેલને કારણે લગભગ 25થી વધારે લોકો બેભાન થઈ ગયા હતા અને તેમાંથી 6 લોકોના મોત થયા છે અને 2 મૂંગા પ્રાણી કૂતરાઓના પણ મોત થયા છે। તો એવા સંજોગોમાં સચિન જે વિસ્તાર છે એ ઉદ્યોગોથી ભરેલો છે અને આ આવા ગંભીર જ્યારે વાત બહાર આવે ત્યારે ઉદ્યોગકારો શું કહે છે આપણે જાણીશું। સચિન ઇન્ડસ્ટ્રીના જાણીતા વિવિંગ અગ્રણી મયુરભાઈ ગોળવાલા આપણી સાથે છે। મયુરભાઈ, આપણે સચિનમાં જે ઘટના બની એ વિશે આપ શું કહેશો, કારણ કે આ બહુ જ ગંભીર ઘટના છે। ચીનમાં જે ઘટના બની અને 6 મજૂરોના જે મોત થયા એ બાબતે સૌ પ્રથમ તો દુઃખની લાગણી વ્યક્ત કરું છું। હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ કે આ ઘટના શું કામ બની ને કેવી રીતે બની। તો સૌથી પહેલાં આ ઘટના બનવાનું કારણ છે સચિન જીઆઈડીસીની સિસ્ટમ આખી લથરી પડેલી છે, ખાડે ગયેલી છે। આજે ત્યાં ઘરી સચિન જીઆઈડીસી એક આખી બાઉન્ડ્રી વોલ, અમારા ગેટ છે, તો એ ગેટની અંદર ઇન્ડસ્ટ્રીઝ પર કોઈપણ બહારનું કેમિકલ કેવી રીતે આવી શકે અને જો એ આજે આવેલું હતું તો એ વાત ચોક્કસ છે કે એ વારંવાર આવે છે અને વારંવાર આવે છે તો આજ દિન સુધી કોઈને ખબર કેમ નથી પડતી। કારણ કે સચિન જીઆઈડીસી જે નોટિફાઇડ એરિયા છે ને તો એમાં પણ 24 કલાક સિક્યુરિટી હોય છે, ગેટ પર બી હોય છે અને ગાડીમાં પણ એ સિક્યુરિટીની રાઉન્ડ મારવાની ફરજ બને છે। તો કશે ને કશે કોઈ પણ ટેન્કર ઊભું રહીને ગેરકાયદેસર જો કંઈ બી કેમિકલ ઠલાવતું હોય કે કંઈ અન્ય પ્રવૃત્તિ કરતું હોય તો સિક્યુરિટીની પણ જવાબદારીમાં આવે છે। બીજી વસ્તુ, આજે સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે, બુલેટ કેમેરા છે અને પાલટીન ઝૂમના છે, તો તેનાથી આજે ક્રાઇમ ઓછું થઈ ગયું છે। તેમ સચિન જીઆઈડીસીમાં આજથી 3 વર્ષ પહેલાં 2.5 કરોડના ખર્ચે 66 કેમેરા લગાવેલા હતા। તે ઉદ્યોગકારોની અને કામદારોની સુરક્ષા માટે જ લગાવેલા હતા અને કોઈપણ અસામાજિક તત્વો આ બધું કામ આવીને કરી નહીં જાય તેના માટે એક ધાક અને ધ્રુજારો બેસાડવા માટે આ બધી સિસ્ટમો લગાવેલી હતી। પરંતુ છેલ્લા 2 વર્ષથી એ કેમેરાઓ પણ બંધ હાલતમાં છે। ઘટના બની છે તે ફરી ન બને તેના માટે તંત્ર આની ઉપર તપાસ મૂકે, મૂળ સુધી જાય અને અમારું જે એડમિનિસ્ટ્રેશન અત્યારે ચાલી રહેલું છે તેની પર બી કડક પગલાં લેવાય તો જ આ ઘટના ફરીવાર નહીં બને। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, સચિનના ઉદ્યોગકારો છે, બધાની જવાબદારી છે, તો આવી ઘટનાઓ નહીં બને એના માટે શું કરી શકાય કે આવા ગંભીર મોતો કે લોકો બેભાન થાય એવી ઘટના નહીં બને? જોવા જઈએ ને તો ભૂતકાળમાં એવી પણ ગાઈડલાઈનો આવેલી છે કે સચિન ઇન્ફ્રા, સચિન ગ્લોબ અને સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એ ત્રણેના જે પણ પ્રતિનિધિ હોય તો તેની એક કમિટી હોય અને એ કમિટી આ કંઈ પણ અસામાજિક કામ થતું હોય તો તેનું કામ મોનિટરિંગનું છે। તો એવી કમિટીઓ પણ ભૂતકાળમાં બનેલી હતી પરંતુ હાલ એ કાર્યરત છે કે નથી તેની મને જાણ નથી। પરંતુ 100% કહેવાય કે જો આ બધું એડમિનિસ્ટ્રેશન પરફેક્ટલી ચાલે ને તો આ બધા જે બી અસામાજિક તત્વો આવીને કામ કરે છે જીઆઈડીસીમાં તો તે અટકી શકે છે। દર્શક મિત્રો, સચિનમાં જે ઘટના બની છે એ એકદમ જ ગંભીર છે અને એની સામે પગલાં લેવાવા જ જોઈએ, કારણ કે 6 માણસ જે નિર્દોષ માણસો હતો જેને કોઈ લેવા દેવા નથી એવા માણસોના મોત થયા, એવું લાગે છે કે માણસોના મોતની હવે કોઈ કિંમત રહી નથી। તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, ઉદ્યોગકાર હોય કે જે પણ લાગતા વળગતા તંત્ર હોય આની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ। મયુરભાઈ, થેન્ક યુ વેરી મચ, ખબર છે .com પર વાત કરો।